ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પાર્ટ બી વિષય સામાજિક વિજ્ઞાન પાર્ટ છ યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન બે આપણે પ્રથમ વિડીયો જોયું પાર્ટ એ પાર્ટ એમાં આપણો પ્રશ્ન બે ચાલતો હતો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેમાં ચોથો પ્રશ્ન આપણે પ્રશ્નો બોલ્યા અને આન્સર બાકી છે બરાબર છે પ્રશ્ન બોલ્યા હતા ફરીથી પ્રશ્ન બોલી લઈએ ટેકનિકલ ખામીથી બંધ થઈ ગયું હતું હવે જુઓ પ્રશ્ન બેમાં ચોથો પ્રશ્ન ફરીથી બોલી લઈએ અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો પેજ નંબર થર્ટી થ્રી જીરો આન્સર જુઓ વિદ્યાર્થી મિત્રો ધર્મ પ્રચારક તરીકે અશોક એમાં બીજો પેરેગ્રાફ જુઓ ધર્મ પ્રચારક તરીકે અશોક એમાં બીજો પેરેગ્રાફ જુઓ બરાબર છે આપણે આન્સર કરીએ છીએ તો એનો આન્સર છે અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી હિંસા બંધ કરાવી બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમે આખો પ્રશ્ન લખશો તો પણ વાંધો નથી પહેલેથી ધર્મ પ્રચારક તરીકે અશોક હું તમને ત્યાંથી જ કરાવું છું ધર્મ પ્રચારક તરીકે અશોક તો પહેલું છે અશોકે દેશભરમાં આવેલ બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી નંબર બે યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો નંબર ત્રણ અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા બરાબર છે પછી છે નંબર ચાર તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે સામ્રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી નંબર પાંચ આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનો નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું કારણ કે તમને આ ટૂંક પણ પૂછી શકાય એટલે હું સાથે કરાવી દઉં છું પછી છે અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી તેણે સાત ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો તો કયા પ્રચાર પર ભાર મૂક્યો તો છેલ્લો પેરેગ્રાફ લખવાનો અને ટૂંકનો પૂછાય તો બંને પેરેગ્રાફ લખવાના બરાબર છે અને ઉપદેશની સાથે સાથે અશોકે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી હતી અહીં એ પ્રશ્નનો ઉત્તર પૂરો થાય છે ચાલો સ્વાધ્યાય હવે જુઓ સ્વાધ્યાયમાં પ્રશ્ન પ્રશ્ન છે રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો પાંચમો પ્રશ્ન કયો છે રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીઓના કાર્યો જણાવો પેજ નંબર થર્ટી ટુ જુઓ વિદ્યાર્થી મિત્રો તો પ્રાંતિય તંત્ર આપ્યું છે તો પ્રાંતિય તંત્રમાં તમારો જે પ્રથમ પેરેગ્રાફ છે એમાં જો મેં કૌંસ કર્યો છે રાજ્યપાલનું કાર્ય એક સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી નંબર બે કરવેરા ઉઘરાવવા નંબર ત્રણ રાજાના આદેશોનું પાલન કરાવવું અને નંબર ચાર પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ ને સતત વાકેફ રાખવાનું એટલે જાણકારી આપવાનો હતો એ પ્રશ્નનો ઉત્તર અહીં પૂરો થાય છે હવે ફરીથી સ્વાધ્યાય જુઓ હવે જુઓ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નંબર એક મેગેસ્થિસ દ્વારા ઇન્ડિકા અને કલહણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી આ વિધાન ખોટું છે નંબર બે ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું આ વિધાન ખોટું છે નંબર ત્રણ ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોડામાં વિતાવી હતી આ વિધાન સાચું છે નંબર ચાર બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું આ વિધાન ખોટું છે નંબર પાંચ અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો આ વિધાન સાચું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાયના પ્રશ્નોનું રિવિઝન પૂરું થયું છે હવે આપણે મુદ્દાસર પ્રશ્નોના ઉત્તરો રિવિઝનમાં આપણે કરીશું વધારાના સ્વાધ્યાય સિવાયના સ્વાધ્યાયમાં તો મુદ્દાસર પ્રશ્નો આપ્યા જ નથી હું પ્રશ્નો બોલું છું આપણે એ પ્રશ્નોનું રિવિઝન કરીએ બરાબર છે મારો પ્રથમ પ્રશ્ન છે મૌર્ય યુગની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો પેજ નંબર ટ્વેન્ટી એટ કાઢો ટ્વેન્ટી એટ અઠ્યાવીસ જુઓ વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસમાં પેજ ઉપરથી હું તમને મુદ્દાસર પ્રશ્નનો ઉત્તર કરાવું છું કારણ કે સ્વાધ્યાયમાં આપ્યા નથી મોટા પ્રશ્નો પ્રશ્ન છે તમારો વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો બરાબર તો તમને આ ઓબ્જેક્ટિવમાં પણ કામ આવે નાના પ્રશ્નમાં અને મોટા પ્રશ્નના જવાબમાં પણ કામ આવે તો વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત એક તરફ કૃતિ આપી છે અને બીજી તરફ એના લેખક આપ્યા છે નંબર એક અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રના લેખક આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય હતા નંબર બે ઇન્ડિકા ઇન્ડિકાના લેખક મેગેસ્થનિસ હતા નંબર ત્રણ દીપવંશ અને મહાવંશ બરાબર છે બૌદ્ધ ગ્રંથો સિલોન અને ચોથું છે મુદ્રા રાક્ષસ એક નાટક હતું એના લેખક કોણ હતા તો મુદ્રા રાક્ષસ નાટકના લેખક વિશાખા દત્ત હતા અને છેલ્લી બે લાઈન પણ વાંચી લઈશું કે આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો સ્તંભલેખો ગુફાલેખો સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો આપણે પ્રશ્ન જોઈએ ગ્રાન્ડ ટ્રંક રોડ જીટીઆર ટૂંકમાં એની માહિતી આપો ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે સમજાવો એનો આન્સર છે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છે ગ્રાન્ડ ટ્રંક રોડ આ રોડનું નિર્માણ સૌ કોના સમયમાં થયું હતું ધ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલામાંથી મધ્ય એશિયા થઈને મધ્ય એશિયાને જોડતો હતો તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો શેરશાહ સુરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અંગ્રેજ શાસનકાળ દરમિયાન હાઉસીએ કોલકત્તાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે તો આ જ્ઞાનત્રંક રોડનું રિવિઝન અહીં પૂરું થયું છે હવે હું તમને એક બીજો મોટો પ્રશ્ન કરાવું છું બરાબર એના માટે પેજ નંબર ટ્વેન્ટી નાઇન જુઓ પ્રશ્ન છે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન કે અશોકનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું હતું કલિંગનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું એનું શું પરિણામ આવ્યું અને અશોકનું હૃદય પરિવર્તન કઈ રીતે થયું તો એનો આન્સર છે મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે અત્યારનું હાલનું કયું રાજ્ય ઓડિશા રાજ્ય નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે કયા વર્ષે આઠમા વર્ષે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો બરાબર છે તો રાજા અશોકે રાજાભિષેક પછીના આઠમા વર્ષે કલિંગના રાજા જયંતની સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં રાજા જયંતની હાર થઈ અને અશોકનો વિજય થયો યુદ્ધમાં બીજો પેરેગ્રાફ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે શું જોયું બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું કારણ કે યુદ્ધથી લડવાથી કોઈ ફાયદો થતો નથી અશોકે જોયું કે બધી પ્રજા ખૂબ જ દુઃખી છે બરાબર છે અને શોકનું વાતાવરણ જોયું યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો અશોકના મનની શાંતિ હણાઈ ગઈ યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી યુદ્ધની નિરર્થકતા સમજાઈ અશોકને લાગ્યું કે આ યુદ્ધ યોગ્ય નથી અને ખૂબ જ દુઃખ થયું યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ એ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું કે હવે મારે કોઈ યુદ્ધ કરવું નથી દુઃખ શોકનું વાતાવરણ જોઈને એને ખૂબ જ દુઃખ થયું એને કોઈ આનંદ રહ્યો નહીં એ પોતે સંતાપ કરવા માંડ્યો પશ્ચાતાપ કરવા માંડ્યો બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી કયા સાધુ તો બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી અશોકે શું કર્યું તો શસ્ત્રોનો ત્યાગ કર્યો કે હવે હું યુદ્ધ કરીશ નહીં શસ્ત્રોનો ઉપયોગ કરીશ નહીં અને શાસ્ત્રોનું શરણ લીધું શસ્ત્રો અને શાસ્ત્રો લખવામાં ભૂલ કરવાની નહીં બરાબર છે બૌદ્ધ ધર્મ સ્વીકારી અને પછી અશોકે કયો ધર્મ સ્વીકાર્યો પછી અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી કેવો બની ગયો તો ધર્માનુરાગી રાગી અશોક બની ગયો અશોક પહેલો એવો શાસક હતો કે તેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી તો અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી પ્રાકૃત અને લિપિ કઈ હતી ભ્રાહ્મી હતી તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીં પૂરો થાય છે અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે બ્રાહ્મી લિપિ વિશે વાંચીએ બરાબર છે કે બ્રાહ્મ આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે આ બીજો એક વાક્યનો પ્રશ્ન છે તો બ્રાહ્મી લિપિમાંથી કઈ લિપિમાંથી વિકસી છે બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે ચાલો નીચે આપેલો છે કોઠો જોઈએ આપણે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ વિશે માહિતી આપો તો કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં શું લખાવ્યું હતું તો અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના આઠ વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો રાજા બન્યાના કેટલા વર્ષ પછી અશોકે કલિંગ પર વિજય મેળવ્યો આઠ વર્ષ પછી બરાબર છે અને લગભગ કેટલા લોકો કેદ કરાયા હતા તો દોઢ લાખ લોકો કેદ કરાયા હતા અને એક લાખથી વધુ લોકો માર્યા ગયા હતા અને એનાથી અશોકને ખૂબ જ દુઃખ થયું હતું ચાલો વિદ્યાર્થી મિત્રો પાર્ટ બી પૂરું કરું છું પાર્ટ છનું રિવિઝન અહીં પૂરું કરીએ છીએ અને હવે તમારી એક્ઝામ પણ આવશે એના માટે તમને બેસ્ટ ઓફ લક